પાટણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કૃષ્ણ સિનેમામાંથી મીરા દરવાજાને જોડતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેમાં સાગોટાની શેરી સામે આવેલ એક ચેમ્બરમાંથી છેલ્લા કેટલાક દિવસોથી ગેસ ગળતરની સમસ્યા ઊભી થતા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં જેની જવાબદારી છે તેવા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા ભૂગર્ભ ગટરના કામદારો દ્વારા ચેમ્બર ખોલાવી તપાસ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજની આ લાઇનમાં પાટણ ગુડ્સ ટ્રાન્સપોર્ટ પાસે આવેલ જાહેર મુતળીનું કનેક્શન સીધે સીધું આ પાઇપલાઇનમાં આપવામાં આવ્યું હતું. તદુપરાંત કેટલાક ભૂગર્ભ ગટરના કનેક્શન પણ આ જ લાઇનમાં અપાતા ગેસ ગળતરની સમસ્યા સર્જાઈ હોવાનું જોવા મળ્યું હતું. સત્તાધારી પક્ષના સુધરાઈ સભ્યો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ કૃત્ય શક્ય બન્યું હોવાનો આક્ષેપ ભરત ભાટિયાએ કરી શહેરીજનોના આરોગ્યને ખતરામાં મૂકી કોન્ટ્રાક્ટરને સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો છાવરી રહ્યા હોવાના આક્ષેપ કરી પાલિકામાં સાગાવાદ ચલાવી ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 8માં કૃષ્ણ સિનેમાથી મીરા દરવાજા કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવી છે. આ સ્ટ્રોંગ વોટર લાઇન નખાઈ ગઈ છે. હાલ કોન્ટ્રાક્ટરના તાબા હેઠળ હોવા છતાં પણ અમારા વિસ્તારમાં સાગોટાની શેરીની સામે આવેલ એક ચેમ્બરમાંથી ગેસ વારંવાર બહાર નીકળતો હતો. આ ફરિયાદ છેલ્લા 10 દિવસથી હોવા છતાં પણ નગરપાલિકામાં ફરિયાદ કરતા નગરપાલિકાના અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટરને વારંવાર જાણ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર સ્થળ ઉપર આવેલ નથી. ન આવવાનું કારણ એ કે આજે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. નગરપાલિકાનો મુખ્ય જે કન્સલ્ટન્ટ હોય એ મામા માસીના ભાણિયાઓ હોવાના કારણે એ કોઈ જગ્યાએ દાપગીરી કરી શકતા નથી. આ લાઇન નખાયા પછી એક આજ દિવસ પણ કોઈ દિવસ સફાઈ કરવામાં આવી નથી. આજે ભૂગર્ભના માણસો બોલાવી જ્યારે જાત તપાસ કરતા આ કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર રીતે નગરપાલિકાના જે મુતળી પાટણ ગુડુદી બાજુમાં આવેલ છે એનું કનેક્શન ગેરકાયદેસર રીતે આપી દીધેલ છે. તેમજ એક વ્યાપારી મથકનું પણ કનેક્શન ગેરકાયદેસર આપી દીધેલ છે. અને આગળ નગરપાલિકાની જે ભૂગર્ભ શાખાની જે મેઇન હોલની કુંડી હોય એને પણ ડેમેજ કર્યું હતું અને રિપેર ન કરતા એનું પણ પાણી અંદર મળતું હોવાથી આ ભૂગર્ભ લાઇનનો ગેસ આ જગ્યાથી બહાર નીકળે છે. મારી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે જે કોન્ટ્રાક્ટરનું કામગીરી પૂર્ણ થઈ ગયા પછી 3 વર્ષનું સમારકામની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની હોય છે, પરંતુ તમારામાં શું પાણી મળે છે મને ખબર પડતી નથી કે 10 દિવસથી કમ્પ્લેન હોવા છતાં કર્મચારી અને અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને કહેવા છતાં પણ કોન્ટ્રાક્ટર આ સ્થળ ઉપર આવતો નથી. એનો મતલબ એ છે કે નગરપાલિકાના જવાબદાર પદાધિકારીને ગમે ત્યાં પાણી મળે છે અથવા ગમે ત્યાં પત્ર પુષ્પમ કરી દીધું છે, જેથી કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ કાયદેસર કરી શકતા નથી, નોટિસ પણ આપી શકતા નથી અને એને કામગીરી કરવાનું પણ કહી શકતા નથી. આજે આ સમસ્યા ઠેરની ઠેર છે. મારી નગરપાલિકાના સત્તાધીશો વિનંતી છે કે આની સફાઈ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવા છતાં પણ આનો ખર્ચો નગરપાલિકામાં પડે છે અને નગરપાલિકાના બાંધકામના મજૂરો આ ભૂગર્ભની સ્ટ્રોમ વોટર એનો સાફ કરે છે એ કેટલા અંશે વ્યાજબી.